પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે સિચ્યુએશન્સ ડિસ્કસ કરેલી હતી, માર્કેટ સિચ્યુએશન, પ્રોડક્ટ સિચ્યુએશન, હવે આપણે જે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે એડવાન્ટેજીસ ઓફ ધી પર્સનલ સેલિંગ, જે આપણે આખા ચેપ્ટરમાં ડિસ્કસ કરેલા જ છે કે એમના શું શું એડવાન્ટેજીસ છે, જ્યાં પણ જ્યાં પોઈન્ટ્સ આવે ત્યાં મેં તમને કીધેલા છે. હવે આપણે એમને વન બાય વન ડિટેલ ડિસ્કશન કરશું. ફર્સ્ટ, પર્સનલ સેલિંગ ઇઝ અ મોર ફ્લેક્સિબલ એન્ડ અડોપ્ટેબલ ટુ ધ વેરાઇંગ પર્ચેસિંગ સિચ્યુએશન. તો પર્ચેસિંગ સિચ્યુએશન શું હોય, બરાબર છે? તો કે માર્કેટ અને પ્રોડક્ટ, એ સિચ્યુએશન્સ હતી, બરાબર છે? એ ફ્લેક્સિબલ છે પર્સનલ સેલિંગમાં, આપણે કારણ કે ફેસ ટુ ફેસ રિલેશનમાં તમે આવો, ફેસ ટુ ફેસ કોન્ટેક્ટમાં આવો, તો તમે એમની સાથે રિલેશનશિપ ડેવલપમેન્ટ કરી શકો, એમના ફેશિયલ એક્સપ્રેશનથી તમે એમને અન્ડરસ્ટેન્ડ કરી શકો, બરાબર છે? તો આ પર્સનલ સેલિંગ છે, એમનો એડવાન્ટેજ છે. સેકન્ડ એડવાન્ટેજ, તો નેક્સ્ટ, અન્ડર પર્સનલ સેલિંગ ઇટ ઇઝ પોસિબલ ફોર ધી સેલ્સમેન ટુ અડોપ્ટ હિમસેલ્ફ ટુ ધી નીડ્સ, મોટિવ્સ, ઇમ્પલ્સીસ એન્ડ અધર બિહેવિયરલ ટ્રેટ્સ ઓફ ધી પ્રોસ્પેક્ટિવ બાયર્સ સો એઝ ટુ કમ્યુનિકેટ ધ મેસેજ એન્ડ ક્લિન્ચ ધ ડીલ, બરાબર છે? તો પર્સનલ સેલિંગમાં શું હોય, તો એ પોસિબલ કઈ રીતે થાય પર્સનલ સેલિંગ? તો કે સેલ્સમેન છે, એમને જે પોલિસીઝ, સ્ટ્રેટેજીસ અડોપ્ટ કરવી પડે, એ કયા ટાઈપની કરવી પડે, તો કેના પ્રમાણે? તો અકોર્ડિંગ ટુ ધ નીડ્સ, મોટિવ્સ. ઇમ્પલ્સીસ એટલે શું? તો ઇમ્પલ્સીસ એટલે જે આપણે બૂસ્ટઅપ કરે, આપણા સેલ્સને બૂસ્ટઅપ કરે, બાયર્સની નીડને બૂસ્ટઅપ કરે, એ બધા છે એ ઇમ્પલ્સીસ છે. એન્ડ અધર બિહેવિયરલ ટ્રેટ્સ, ટ્રેટ્સ એટલે કેરેક્ટરિસ્ટિક્સ, જે આપણા કોઈ પણ પર્સન છે તમને નેચરના કેરેક્ટરિસ્ટિક્સ શું છે તેને બિહેવિયરલ ટ્રેટ્સ કહેવાય. ઓફ ધ પ્રોસ્પેક્ટિવ બાયર્સ એટલે કે આપણા જે સંભવિત જે કાંઈ પણ ગ્રાહકો છે એનું. સો એઝ ટુ કમ્યુનિકેટ ધ મેસેજ એન્ડ ક્લિન્ચ ધ ડીલ. ક્લિન્ચ ધ ડીલ એટલે કે જે આપણે ઓનરશિપ છે એ ટ્રાન્સફર કરી શકીએ, એમને વસ્તુ છે એ લોકો પરચેસ કરે, એના માટે આપણે એમને કન્વિન્સ કરી શકીએ, તો એને ક્લિન્ચ ધ ડીલ કહેવાય. એક ડીલ છે એ કન્ફર્મ થઈ જાય, બરાબર છે? તો એ પર્સનલ સેલિંગને કારણે છે એ પોસિબલ બનશે કે આપણે એમના નીડ્સ અને બિહેવિયરને જાણી શકશું, આપણે જે આપણા બિઝનેસને છે જે સોશિયલ ફેક્ટર અફેક્ટ કરે, એક્સટર્નલ ઇન્ટરનલ બધા ફેક્ટર અફેક્ટ કરે છે, એમનું આપણે પહેલાં સર્ચિસ કરશું, એમનું રિસર્ચ કરી અને પછી આપણે પ્રમાણે સ્ટ્રેટેજીસ બનાવી શકશું. તો એ પર્સનલ સેલિંગ છે એ બધું હેન્ડલ કરશે. નેક્સ્ટ, ઇન અ પર્સનલ સેલિંગ ધેર ઇઝ અ મિનિમમ વેસ્ટ ઓફ એફર્ટ્સ એન્ડ એક્સપેન્ડિચર બિકોઝ ધ હોલ એફર્ટ ઇઝ ફોકસ્ડ ઓન ધી ક્વોલિફાઈડ ટાર્ગેટ. તો ક્વોલિફાઈડ આપણો ટાર્ગેટ શું હોય, તો કે કન્ઝ્યુમર અથવા તો કન્ઝ્યુમર્સ કે જે અટ્રેક્ટ થાય અને જે વસ્તુ છે બધી પરચેસ કરે. તો એમાં છે ને મિનિમમ વેસ્ટ ઓફ એફર્ટ, કારણ કે આપણે ઓલરેડી એક ટીમ બનાવેલી છે અથવા તો એક ડિપાર્ટમેન્ટ રાખેલું છે કે જે મેઇન એમનો મોટિવ છે કે સેલ્સ છે ઇન્ક્રીઝ થવું જોઈએ અને આપણા જે એફર્ટ્સ છે મિનિમમ થવા જોઈએ, આપણા જે રિસોર્સિસ છે એનો ઓપ્ટિમમ યુઝ થવો જોઈએ. તો એ ગુડ પર્સનલ સેલિંગ હોય તો થઈ શકે, બરાબર છે? એના માટે કોઈ પર્સન છે જે સ્કિલ્ડ પર્સન છે, તો એમનાથી છે એ પોસિબલ થઈ શકે કે બધા રિસોર્સિસ છે, મટીરિયલ, મેન પાવર, તો એ બધું છે ને એક પ્રોપર વેમાં યુઝ થઈ શકે અને એમનો યુઝ છે અથવા તો એમનું છે કે વેસ્ટ ન થવું જોઈએ, બરાબર? મટીરિયલ છે એ પ્રોપર યુઝ થઈ શકે, આપણો એક્સપેન્ડિચર ઓછો થાય, તો આપણી કોસ્ટ ઓછી આવે. જો આપણી કોસ્ટ ઓછી આવે તો એના કારણે આપણું પ્રોફિટ કમ્પોનેન્ટ વધારી શકે, તો સેલિંગ પ્રાઇસ છે એ રિઝનેબલ પણ રહે અને આપણને કોસ્ટ ઓછી પડતી હોય એના કારણે આપણે સેલિંગ પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ પણ કરી શકીએ અને કસ્ટમર જો રિઝનેબલ પ્રાઇસ હશે તો આપણી વસ્તુ છે એ પરચેસ કરશે જ, તો કસ્ટમર પણ વધી શકશે. નેક્સ્ટ પોઈન્ટ, પર્સનલ સેલિંગ ઇઝ ધ બેસ્ટ મીન્સ ઓફ ટુ વે કમ્યુનિકેશન કન્ટિન્યુઅસલી બિટવીન ધ કંપની એન્ડ ઇટ્સ કસ્ટમર. આપણે ફિઝિકલ શોપમાં જઈએ તો આપણે ટુ વે કમ્યુનિકેશન કરવું પડે, આપણે જે પરચેસ કરવું છે, આપણે જે નીડ છે એ આપણે આપણા આપણે મીન્સ કે જે સેલ્સમેન છે એમને બતાવીએ અથવા તો જે કંપની છે એમને કહીએ, પછી એ જે એમના જે સેલ્સમેન છે એ આપણને એ નીડ પ્રમાણેની વસ્તુ છે એ આપણને આપે, બરાબર છે? તો એમાં ટુ વે કમ્યુનિકેશન કન્ટિન્યુઅસલી છે એ રિક્વાયર્ડ છે. તો એ બેસ્ટ મીન્સ છે કે જે આપણે ટુ વે કમ્યુનિકેશન થાય તો આપણે બાયર્સને ક્વિકલી આપણે કન્વિન્સ કરી શકીએ વસ્તુ પરચેસ કરવા માટે. નેક્સ્ટ, ટોપ સેલ્સ મેનેજમેન્ટ કેન બી ફૂલી ઇન્ફોર્મ અબાઉટ મેની વાઇટલ મેટર્સ. તો એ વાઇટલ મેટર્સ છે એ કઈ રીતે ખબર પડે? તો આપણે પર્સનલ સેલિંગનો ડિપાર્ટમેન્ટ અલગથી જો રાખેલો હોય તો આપણને એ બધી વસ્તુનો ખ્યાલ આવે. તો એ વાઇટલ મેટર્સ કે જે હ્યુજ આપણી કંપનીને અફેક્ટ કરતી હોય તો એ કેવી મેટર્સ છે, વાઇટલ મેટર્સ કઈ કઈ છે? તો એક્ઝામ્પલ, કસ્ટમર્સ રિએક્શન, કે કસ્ટમર આપણે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અથવા તો આપણે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં કસ્ટમરે શું રિસ્પોન્સ કરેલો છે, એ પરચેસ કરે છે, નથી કરતા, એમાં શું ભૂલ છે. તો આપણે એક એવું કમેન્ટ બોક્સ રાખવાનું હોય અથવા તો એવી આપણે છે યુટ્યુબમાં તમે એમનો વિડીયો મૂકેલો હોય તો એમાં ઘણા બધી કમેન્ટ્સ આવે કે આ પ્રોડક્ટમાં આ પ્રોબ્લેમ છે અથવા તો એમનો મીન્સ છે તમારો એડવર્ટાઇઝિંગનો એ પ્રોપર નથી અથવા તો એડવર્ટાઇઝિંગમાં આ પ્રોબ્લેમ છે, તો એ બધું છે એમના કસ્ટમર રિએક્શન તમે જાણી શકો.
માર્કેટ ટ્રેન્ડ શું છે. હવે આપણે કોઈ કપડાનો બિઝનેસ કરતા હોય તો એમાં તો વારંવાર જે છે બધા ફેશન ચેન્જ થતી હોય એ પ્રમાણે આપણે ક્લોથ્સ છે એમનું ચેન્જ કરવું પડે, બરાબર છે? તો માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલે છે એ પ્રમાણે આપણા જે આપણી શોપ છે એમાં સ્ટોક રાખવાનો હોય તો જ છે તમે સેલ કરી શકો. કોમ્પિટિશન, તો આપણા જે કોમ્પિટિટર છે કે જે આપણા સેમ ટાઈપની જે વસ્તુ છે એ સેલ કરે છે, તો એમને શું સ્ટ્રેટેજી અપનાવેલી છે, એમને શું ઓફર્સ કરે છે કે જેના કારણે એમનું સેલ છે એ થઈ શકે. ડીલર્સ ડિમાન્ડ, કે તો જે ડીલર છે એમની શું ડિમાન્ડ છે, બરાબર છે? તો એ પ્રમાણે આપણે વસ્તુ છે એ રાખવી પડે. તો આ બધું છે એ ફૂલી ઇન્ફોર્મ થઈ શકે, અપ ટુ ડેટ બધી ઇન્ફોર્મેશન છે એ ટોપ મેનેજમેન્ટને મળી શકે, કે જે સેલ્સ મેનેજમેન્ટ છે, બરાબર છે, એ બધું એ કરી શકે, બરાબર છે, ઇન અ ઇફેક્ટિવ વે. નેક્સ્ટ, ઇન અ પર્સનલ સેલિંગ, ઇટ ઇઝ પોસિબલ ફોર ધી સેલ્સમેન ટુ કેરી ધ ક્વોલિફાઈડ ટાર્ગેટ કન્ઝ્યુમર થ્રુ અ લોજિકલ એન્ડ પર્સ્યુઝિવ રીઝનિંગ પ્રોસેસ સો એઝ ટુ ધ કન્ઝ્યુમ લેટ ધ સેલ્સ. તો પર્સનલ સેલિંગ છે એ પોસિબલ કઈ રીતે થાય? તો પહેલાં તો આપણે છે ને આપણો ટાર્ગેટ, ક્વોલિફાઈડ ટાર્ગેટ શું છે, કે કસ્ટમર છે એને ઇન્ક્રીઝ થવા જોઈએ, બરાબર છે? તો એ ક્વોલિફાઈડ ટાર્ગેટ છે આપણે અચીવ કરી શકીએ કઈ રીતે? તો કે લોજિકલ અને પર્સ્યુઝિવ રીઝનિંગ પ્રોસેસ. તો એના માટે આવી પ્રોસેસ છે આપણે ડિસાઇડ કરેલી હોય, અથવા તો આપણે એવું પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ કરેલું હોય કે જેના લીધે આપણે સ્ટ્રેટેજીસ છે એ પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, તો એ બધું કામ હેન્ડલ કરવાનું છે પર્સનલ સેલિંગ છે, જેનાથી આપણે એ બેનિફિટ મળી શકે. નેક્સ્ટ બેનિફિટ શું થાય છે? તો ઇન અ પર્સનલ સેલિંગ ઇટ ઇઝ પોસિબલ ફોર ધી સેલ્સમેન ટુ ડિટેક્ટ ધ લોસ ઓફ કન્ઝ્યુમર્સ અટેન્શન એન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ રીજનરેટ ધેમ બાય ફ્રીક્વન્ટ રિપીટિશન્સ એન્ડ ધ રીઇન્ફોર્સમેન્ટ્સ. હવે માનો કે આપણે આનો મિનિંગ શું થાય કે આપણે કાંઈ પણ જે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે એમાં કાંઈ આપણે ડિફેક્ટ આવેલું છે, અથવા તો એ પ્રોડક્ટ છે એ કસ્ટમર એક્સેપ્ટ નથી કરતા, એમને શું પ્રોબ્લેમ છે એ આપણે ડિટેક્ટ કરી શકશું, કસ્ટમરના રિએક્શન જોઈ શકશું. હવે એક્ઝામ્પલ, જે આપણે કોઈ કોલ્ડ ડ્રિંક પ્રોડક્ટ છે કે જે આપણે લોન્ચ ન્યૂ લોન્ચ કરેલી છે, તો હવે એ પ્રોડક્ટ છે એ કસ્ટમર એક્સેપ્ટ કરે છે કે નથી કરતા એ કઈ રીતે ખબર પડે? તો કે આપણું સેલ્સ ઓછું થાય તો, અથવા તો સેલ્સ છે ઇન્ક્રીઝ ન થતું હોય, એટું નેટું રહેતું હોય, તો અમુક ટાઈપના કસ્ટમર છે એ વસ્તુ પરચેસ કરતા, અમુક ટાઈપના કસ્ટમર છે એ પરચેસ નથી કરતા, તો એમને આપણે આપણી પ્રોડક્ટ પરચેસ કરે એના માટે આપણે શું ઇનોવેટ કરી શકીએ? તો એ વસ્તુમાં છે આપણે એવું કંઈ પણ છે એડ કરીને, અથવા તો અમુક વસ્તુ જે આપણે નાખતા હોય ડિલીશન કરી અને આપણે પાછી જે રીલોન્ચ કરીએ તો એ વસ્તુ છે એ લોકો પરચેસ કરશે, એમને એક્સેપ્ટ કરશે, બરાબર છે? તો માનો કે તમે કોલગેટ છે એ તમે સેલ કરો છો, તો હવે તમને ખબર હોય તો અલગ અલગ કોલગેટ છે એમાં સોલ્ટ છે, પછી જે લીમડો નીમ્સ છે અને એમાં લેમન છે, એ બધા એમને અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને હવે જે નવી ટાઈપની જે કોલગેટ છે એ એમને રીલોન્ચ કરે. પહેલાં જે કોલગેટ કરેલી હતી સિમ્પલ હતી, જે કોઈ પરચેસ નહોતું કરતું, બરાબર છે? કારણ કે એમાંથી જે બેનિફિટ મળવું જોઈએ, રિફ્રેશમેન્ટ મળવું જોઈએ, એ નહોતું મળતું. તો હવે એ લોકોએ બધી જે આ અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એડ કરી અને એ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથેની એમને ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે, તો હવે એ કસ્ટમર પરચેસ કરશે, કારણ કે એમની જે નીડ હતી, એમને જે એડવાન્ટેજીસ રિફ્રેશમેન્ટ મળવું જોઈએ એ હવેની જે કોલગેટ છે એમાં મળે છે, તો હવે એ પરચેસ કરશે. તો આપણે આ રીતે પર્સનલ સેલિંગથી આ બધું ડિટેક્ટ કરી શકીએ અને રીલોન્ચ રિફ્રેશમેન્ટ અને રીલોન્ચ કરી શકીએ એમને, બરાબર છે? તો એમનો બેનિફિટ છે. નેક્સ્ટ બેનિફિટ શું થાય? તો કે ઇન અ પર્સનલ સેલિંગ ઇટ ઇઝ પોસિબલ ટુ ડેવલપ ધ ડ્યુરેબલ રિલેશનશીપ બિટવીન ધ સેલ્સમેન એન્ડ કન્ઝ્યુમર ઓર કન્ઝ્યુમર્સ વિચ મેક્સ ધ ફ્યુચર સેલ એક્સપ્લોરેશન મચ મોર ઇફેક્ટિવ. તો આપણે એમના પર્સનલ કોન્ટેક્ટમાં આવેલા હોય તો એમને આપણે એમની સાથે રિલેશનશીપ ડેવલપ કરી શકીએ, કે આપણે કાંઈ પણ ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે અથવા તો ન્યૂ આપણો જે એક્ઝિસ્ટિંગ જે પ્રોડક્ટ છે એમનું વધારે સેલ્સ કરવું છે, તો ફ્યુચરમાં આપણે કાંઈ સ્ટ્રેટેજીસ કાંઈ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે, તો એમનું એક્સપ્લોરેશન એને વધારવા માટે આપણે એમની સાથે સારા એવા રિલેશનશીપ છે ડેવલપ કરવા પડે. પર્સનલ સેલિંગ ઇઝ અ પાવરફુલ મીન્સ ઓફ કન્વિન્સિંગ ધ પ્રોસ્પેક્ટિવ બાયર્સ બાય પ્રેઝન્ટિંગ એક્ચ્યુઅલ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધી પ્રોડક્ટ ઓર ઇટ્સ યુઝ, બરાબર છે? તો પર્સનલ સેલિંગ છે એમાં પાવરફુલ મીન્સ છે કે આપણે આપણા પ્રોસ્પેક્ટિવ બાયર્સ છે એમને કન્વિન્સ કરી શકીએ આપણી પ્રોડક્ટ માટે, ડિટેલ ડેમોન્સ્ટ્રેશનથી કરી શકીએ, એક્સ્ટ્રાઓર્ડિનરી કેરેક્ટરિસ્ટિક્સ બતાવીને કરી શકીએ, અથવા તો કોઈ ડિસ્કાઉન્ટ આપીને કરી શકીએ, બરાબર છે? તે પ્રોસ્પેક્ટિવ બાયર્સને આપણે એક્ચ્યુઅલ બાયરમાં કન્વર્ટ કરી શકીએ. એ પાવરફુલ મીન્સ શું છે? તો કે પર્સનલ સેલિંગ છે એમનો બેનિફિટ છે. સેલ્સમેન ઇઝ ઇન ધ પોઝિશન ટુ રિમૂવ ધ એવરી પોસિબલ ડાઉટ ફ્રોમ ધી માઇન્ડ ઓફ ધી પ્રોસ્પેક્ટિવ બાયર્સ એન્ડ કન્વિન્સ ધેમ અબાઉટ ધ ક્વોલિટી ઓફ ધી ગુડ્સ એન્ડ ટ્રાન્સફર ધ ટાઇટલ. ટ્રાન્સફર ધ ટાઇટલ એટલે આપણે પહેલાં એ છે એ ટાઇટલ કોણ હોય? સેલ્સમેન, કે એમની પાસે ગુડ્સ છે. હવે પ્રોસ્પેક્ટિવ બાયર્સ છે એમની ડિમાન્ડ કન્વર્ટ, એમની જે વોન્ટ હતી કન્વર્ટ થઈ ગઈ ડિમાન્ડમાં, તો હવે આપણે એક્ચ્યુઅલ બાયર બની ગયા છે, તો હવે આપણે ઓનરશીપ આપણા પર્ચેઝરને ટ્રાન્સફર કરી દઈશું. તો એ ટ્રાન્સફર ટાઇટલ થવું જોઈએ, બરાબર છે? કે જે આપણા મેઇન જે ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે અચીવ થવો જોઈએ.
અને કાંઈ પણ જે કસ્ટમરના માઇન્ડમાં કાંઈ પણ ડાઉટ છે, પ્રોસ્પેક્ટિવ બાયર્સ એમના માઇન્ડમાં કાંઈ ડાઉટ છે, તો આપણે એ પોઝિશન ઉપર છીએ કે એમને આપણે રિમૂવ કરી શકીએ, એમને સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, પર્સનલ સેલિંગ હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ ધ વોલ્યુમ ઓફ સેલ્સ. તો સેલ્સ ઇન્ક્રીઝ કરી શકે, ઇટ રિઝલ્ટ ઇન ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન એન્ડ ધેર બાય ધ રિડક્શન ઇન કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. હવે આપણે ઓછું પ્રોડક્શન કરતા હોય તો કોસ્ટ વધી જાય. માનો કે ફિક્સ્ડ જે આપણે કોસ્ટ છે, ફિક્સ્ડ કોસ્ટ કઈ હોય, તો કે પહેલાં તો આપણે જે ફેક્ટરી રાખેલી હોય એનું રેન્ટ હોય, અથવા તો આપણે એમાં કેપિટલ ઇન્વેસ્ટ કરેલી હોય તો એ હોય, બરાબર છે. અને જે કાંઈ પણ લેબર છે, જો પર આર ન હોય, એમને ફિક્સ્ડ સેલરી પ્રોવાઈડ કરતા હોય, તો આપણે પ્રોડક્શન કરીએ કે ન કરીએ, એમને તો કમ્પલસરી આપણે પેમેન્ટ કરવું જ પડે, તો એ કોસ્ટ છે આપણી વધી જશે. હવે માનો કે આપણે પ્રાઇસ વધારવી છે, પણ આપણી કોસ્ટ વધારેલી છે, તો આપણી પ્રાઇસ છે એટલી નહીં વધારી શકીએ કે જેમાં આપણને પ્રોફિટ કમ્પોનન્ટ વધારે મળી શકે. તો આપણે લાર્જ સ્કેલ પ્રોડક્શન કરતા હોય તો જે ફિક્સ્ડ છે આપણા એક્સપેન્સીસ છે, એ તો એમનેમ જ રહેવાના છે, તો આપણે એમને રિકવર કરી શકીએ અને આપણું પ્રોફિટ કમ્પોનન્ટ વધારી શકીએ, જેનાથી કોસ્ટ છે એ ઓછી આવે, તો એ પોસિબલ થશે. જે કેના કારણે પોસિબલ થશે, તો પર્સનલ સેલિંગને કારણે પોસિબલ થશે. ઓપ્ટિમમ આપણા જે મટીરિયલ છે, ઓપ્ટિમમ રિસોર્સિસ છે, એમનો યુઝ થશે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન ધ વે ધ સોસાયટી મે ગેટ બેટર ક્વોલિટી ગુડ્સ એટ અ કમ્પેરેટિવલી ચીપ રેટ. કે ઓછી આપણી કોસ્ટ હોય તો આપણે ઓછા પ્રાઇસે, ચીપ રેટે આપણે એમને સારી ક્વોલિટીની ગુડ્સ છે એ પ્રોવાઈડ કરી શકીએ. લાર્જ પ્રોડક્શન થતું હોય તો બધા જે આપણી પાસે લાર્જ વોલ્યુમમાં જે કાંઈ પણ આપણી પાસે મેન પાવર છે એમનો યુઝ કરીએ, બરાબર છે. તો બેટર ક્વોલિટી પ્રોડક્ટ છે એ આપણે એમને ઓછા પ્રાઇસે આપી શકીએ, તો કસ્ટમરને આપણી સોસાયટી છે એમને આપણે અટ્રેક્ટ કરી શકીએ આપણી ગુડ્સ પ્રત્યે. થસ ધ પર્સનલ સેલિંગ ઇઝ એઝ અ બેઝિક ટુ અવર સોસાયટી એઝ અ મેટાબોલિઝમ ઓફ ટુ લાઈફ. તો મેટાબોલિઝમ છે એમનો મિનિંગ શું થાય, તો કે કન્વર્ટિંગ ધ ફૂડ ઇન્ટુ ધ એનર્જી, એમનો મેઇન મિનિંગ આ થાય. હવે મેટાબોલિઝમનો આ મિનિંગ છે, તો હવે એ પર્સનલ સેલિંગ બિઝનેસમાં કઈ રીતે કામ લાગશે, તો કે જે કાંઈ પણ આપણા પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ છે, હવે એમને આપણે એકચ્યુઅલ કસ્ટમરમાં કન્વર્ટ કરીએ, તો પહેલાં તો શું છે એ ફૂડ એટલે શું, તો એઝ અ ફૂડ આપણે આપણા પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સને લઈએ, બરાબર. તો પ્રોસ્પેક્ટિવ કસ્ટમર આપણે ફૂડ તરીકે લઈએ, તો પહેલાં ફૂડ છે એમને કન્ઝ્યુમ કરવું પડે. તો પહેલાં આપણે પ્રોસ્પેક્ટિવ બાયર્સને છે એ આપણે કન્વિન્સ કરવા પડે આપણી પ્રોડક્ટ લેવા માટે, જેના માટે આપણે પહેલાં મહેનત કરવી પડે કે એમને સમજાવવાના, એમને ડેમો આપવાનું, એમને ક્વોલિટી બતાવવાની. તો એ બધું આપણે કરીએ તો એઝ આપણે એમને ફૂડ લઈ શકીએ. હવે નેક્સ્ટ આપણે શું કરી શકીએ, તો એમને કન્વર્ટ કરવાના અને એનર્જીમાં કન્વર્ટ કઈ રીતે થાય, તો બિઝનેસમાં એનર્જી શું છે, તો કે મની. અને મની કઈ રીતે પોસિબલ થાય, તો કે પ્રોફિટ કમ્પોનન્ટ વધે અથવા તો આપણું સેલ્સ વધે, તો એ આપણે છે એનર્જીમાં આપણે કન્વર્ટ કરી શકીએ. તો એનર્જી છે એ આપણો પ્રોફિટ લે, તો જો એકચ્યુઅલ બહારમાં કન્વર્ટ થશે તો આપણે એમને આપણી જે કંઈ પણ બિઝનેસમાં આપણે એક્સપાન્ડ કરવાનું છે એ કરી શકશું. તો કન્વર્ટિંગ ફૂડ ઇટ ટુ એનર્જી, એટલે પ્રોસ્પેક્ટિવ બાયર્સ કન્વર્ટિંગ ટુ ધ પ્રોફિટ એકચ્યુઅલ બાયર. તો આ એમના હતા બધા બેનિફિટ્સ. હવે આપણે જે લાસ્ટ કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે એ એમની લિમિટેશન્સ છે, જે લાસ્ટ પછી આપણું આ ચેપ્ટર છે એ અહીંયા જ પૂરું થશે. લિમિટેશન્સ ઓર ડિસએડવાન્ટેજીસ ઓફ ધી પર્સનલ સેલિંગ, તેમાં શું આવશે? પર્સનલ સેલિંગ ઇઝ અ વેરી એક્સપેન્સિવ બીકોઝ ધ કોસ્ટ ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ ઇફિશિયન્ટ સેલ્સ ફોર્સ ઇઝ ક્વાઇટ હાઈ, બરાબર. પર્સનલ સેલિંગ છે એ એક્સપેન્સિવ કઈ રીતે બની શકે, તો આપણે કોઈ કોસ્ટ ડેવલપ કરવા માટે જે ઓપ્ટિમમ રિસોર્સિસ છે એનો યુઝ ન કરેલો હોય તો કોસ્ટ વધી જાય, જેના કારણે આપણી પ્રોડક્ટ છે એક્સપેન્સિવ બની જાય. તો એક્સપેન્સિવ બની જાય તો જેમાં ક્વોલિટી છે એના પ્રમાણમાં જો પ્રાઇસ વધી જતી હોય તો બાયર્સ છે એ પરચેસ ન જ કરે, બરાબર છે. તો એમનો ડિસએડવાન્ટેજીસ છે, જો પર્સનલ સેલિંગનો જો પ્રોપર યુઝ ન થાય, પ્રોપર મેનેજમેન્ટ ન થાય, તો એ આપણા માટે એક્સપેન્સિવ બની જશે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રિક્રુટ ધ રાઇટ કાઇન્ડ ઓફ સેલ્સમેન હુ હેવ ધ પોટેન્શિયલ એન્ડ એબિલિટી ટુ સેલ એન્ડ બી લોયલ ટુ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. તો આપણે એવા સેલ્સમેનને અપોઇન્ટ કરવાના કે જે સ્કિલ કોમ્પિટન્ટ હોય, ઇન્ટેલિજન્સ હોય, એ બાયર્સને કન્વિન્સ કરી શકવા જોઈએ, એમની લેંગ્વેજ સારી હોય, એમના લેંગ્વેજનો ટોન સારો હોય, અને એ જે કાંઈ પણ આપણો બિઝનેસ છે એનો અચીવ કરી શકવા જોઈએ અને લોયલ હોવા જોઈએ બિઝનેસ પ્રત્યે. માનો કે 1000 કોઈ બીજા કંપનીમાં એમને વધારે ઓફર કરે તો એ કંપનીમાં છે ટ્રાન્સફર ન થઈ જવા જોઈએ, આપણી કંપની પ્રત્યે લોયલ હોવા જોઈએ. એવા જે કોઈ પણ રાઇટ કાઇન્ડ ઓફ સેલ્સમેન છે એમને અપોઇન્ટ કરેલા હોય તો થઈ શકે, બટ એ અપોઇન્ટ કરવું ડિફિકલ્ટ છે. જો આપણે પ્રોપર વેમાં એને રિક્રુટ ન કરી શકીએ તો એ આપણા માટે ડી બેનિફિટ પણ પ્રૂવ થાય, તો એનું છે એ આપણને લોસમાં કન્વર્ટ થઈ જશે, બરાબર છે. જે આપણે પ્રોફિટ કરવાનું છે એ આપણે લોસમાં કન્વર્ટ થઈ જશે જો આપણે પ્રોપર વેમાં એમને મેનેજ નહીં કરી શકીએ રિક્રુટમેન્ટ તો. નેક્સ્ટ, ગુડ એન્ડ કોમ્પિટન્ટ સેલ્સમેન છે આર સ્કેર્સ.
तो गुड अने कॉम्पिटंट जे सेल्समैन मळवा छे खूब डिफिकल्ट छे के डिफिकल्ट सिचुएशन थई जाए के एवा आपणे सेल्समैन गोती शके, तो एना माटे एवो डिपार्टमेंट राखवो पड़े के जे आ बधी वस्तु छे ए मेनेज करी शके। कस्टमर लॉयल्टी बिल्डअप अराउंड द गुड सेल्समैन ऑफ स्टेन्डिंग इज यूजली लॉस्ट एज सून एज ही रिटायर्स ओर लीव्स द जॉब। હવે માનો કે આપણે કોઈ શોપ છે એમાં કાંઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ, બરાબર છે, જે આપણો બિઝનેસ છે, હવે એમાં કોઈ સેલ્સમેન આપણે અપોઇન્ટ કરેલો છે, હવે એના કારણે કોઈ કસ્ટમર છે એના ઈ સેલ્સમેનને કારણે આપણે વસ્તુ પરચેસ કરે છે, હવે ઈ સેલ્સમેન છે જો વયો જાય આપણા કંપનીમાંથી રિટાયર થઈ જાય અથવા તો જોબ છે લીવ કરી દે, તો જે કસ્ટમર એના લીધે આવતા હતા ઈ કસ્ટમર આપણા બિઝનેસમાંથી હવે કાંઈ પણ વસ્તુ પરચેસ નહીં કરે, તો ઈ જે લોયલ્ટી છે જે બિઝનેસમાં ગુડ સેલ્સમેનને કારણે બિલ્ડઅપ થઈ છે, તો ઈ લોયલ્ટી છે એ આપણે લૂઝ કરી દેશું જો એ લીવ્સ કરી જશે જોબ, તો બરાબર છે, તો આ એનો ડી બેનિફિટ છે। તો હવે આ ડી બેનિફિટ છે આપણે ડિસ્કસ કરી લીધા છે, બરાબર છે, ડિટેલ ડિસ્કશન એમનું થઈ ગયું છે કે એમાં મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ્સ છે શું છે, તો કે વેરી એક્સપેન્સિવ છે, બી લોયલ ટુ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ, ગુડ એન્ડ કોમ્પિટન્ટ હોવા જોઈએ બટ ઈ સ્કેર્સ છે, અને કસ્ટમર લોયલ્ટી બિલ્ડઅપ થઈ ગયું હોય, બરાબર છે, અને આપણે લોસ્ટ કરી દઈએ ઇફ હી રિટાયર્સ ઓર લીવ્સ ધ જોબ, તો આ એમના લિમિટેશન્સ હતી। હવે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે, હવે આપણે છે ને આમનો જે કાંઈ પણ મટીરિયલ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું હશે તો તમે ત્યાંથી રિફર કરી શકશો। થેન્ક યુ।